નવી દિલ્હીના ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા પાટણ જિલ્લાને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લામાં કૌશલ્ય વર્ધન માટે કરવામાં આવી રહેલી આયોજનબદ્ધ કામગીરીના ફળ સ્વરૂપ દેશભરના 467 પ્રતિસ્પર્ધીઓમાંથી પાટણ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા યુવાનોના કૌશલ્ય વર્ધન પર ભાર મૂક્યો છે ત્યારે પાટણ જિલ્લામાં કૌશલ્ય વર્ધન દ્વારા મહત્તમ રોજગારી ઉપલબ્ધ બને તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ ઓફિસર અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નોડલ ઓફિસર સુશ્રી મયુરીબેન પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમ્યુનિટી MGNF ફેલો અને GSDMની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કિલ ડેવલપમેન્ટ પ્લાન અને તેના અમલીકરણની કામગીરીની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. આ ઉપલબ્ધિ મામલે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે પાટણ જિલ્લાને ભારત સરકાર દ્વારા જિલ્લા કૌશલ્ય વિકાસ યોજનામાં મળેલા સન્માન બદલ આનંદની લાગણી અનુભવું છું. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુચારુ આયોજન અને કૌશલ્ય વિકાસ યોજનાના છેવાડાના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો થકી આ બહુમાન પ્રાપ્ત થયું છે. વડાપ્રધાન શ્રી પણ યુવાનોના કૌશલ્ય વિકાસ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આ એવોર્ડ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું. સંકલ્પ યોજના અંતર્ગત જિલ્લા કૌશલ્ય વિકાસ આયોજનના બીજા રાઉન્ડ હેઠળ વર્ષ 2020માં દેશભરમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં દેશના ટોપ 30 જિલ્લાઓને તેમણે કરેલા આયોજનની સફળ અમલવારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવા આમંત્રિત કરાયા હતા. પેરા સમગ્ર દેશમાં એવોર્ડ ફોર એક્સલન્સ મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુને દિલ્હી ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.